राजकोट में मंदिरों खोलवा मांग करवामां आवी छे। धार्मिक संस्थाओ खोलवा हजू नथी मंजूरी मळी त्यारे राजकोटना मोटा मंदिरोना संतोने ताकीद राखवा कहेवायुं छे। एक साथे 20 भक्तो ज दर्शन करी शकशे। पुजारीए मास्क ग्लव्स पहेरवा फरजियात, आरतीमां मास्क पण जरूरी छे अने ग्लव्स पहेरवा पण फरजियात छे। चरणामृत पहेला सेनेटाइझरनो उपयोग करवानो रहेशे। प्रसादीमां आयुर्वेदिक दवा आपवानी रहेशे। संतोने चरण स्पर्शने बदले प्रणाम करवाना रहेशे। प्रतिमा ने एकांतरा एक अल्टरनेट डेज એટલે કે એક દિવસ બાદ એક દિવસ છોડીને સેનેટાઇઝ કરવાની રહેશે। જ્યારે લોકડાઉન પૂરો થાય અને જ્યારે સરકાર દ્વારા અનુમતિ આપવામાં આવે મંદિરો ખોલવાની ત્યારે મંદિર ખોલવાના નથી। પહેલા 15 દિવસ માટે કુલિંગ ઓફ પીરિયડ થાય એના પછી મંદિરો ખોલવાના છે વિઝિટર્સ માટે। અને જ્યારે વિઝિટર આવે એના મેઇન ગેટ ઉપર એન્ટ્રન્સમાં જ ટેમ્પરેચરની ટેસ્ટિંગ કરવાની છે। આણંદથી મહત્વના સમાચાર। આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પ્રગતિશીલ ખેડૂતે કેળના પાકમાં સફળતા મેળવી છે। હાલ કોરોના મહામારી અને લોકડાઉનના સમયમાં પણ મેઘવા ગામના યુવા ખેડૂતે કેળાની ખેતી કરીને સારી કમાણી કરી છે। તો સાથે જ કેળાના પાકની ખેતીમાં અન્ય લોકોનો સાથ સહકાર મેળવી બીજા લોકોને પણ લોકડાઉનમાં રોજગારી પૂરી પાડી છે। જિલ્લામાં જ્યારે પણ જિલ્લા બાગાયત કે કોઈ પણ ખેતીના કાર્યક્રમ હોય તો તેમાં કેતનભાઈ અવશ્ય હાજર રહે છે અને ખેતી લક્ષી જ્ઞાન મેળવી તેનો ખેતીમાં ઉપયોગ કરે છે। કેતનભાઈએ પોતાની 25 એકર જમીનમાં ગૌમૂત્ર અને ગાયના ગોબર અને કઠોળના લોટનો ખાતર તરીકે ઉપયોગ કરીને અંદાજે 7 લાખ રૂપિયાના કેળનું ઉત્પાદન કર્યું છે। કેળ હોય કે બટાકા હોય એને કન્ટિન્યુ પોષણની જરૂર છે, તો કન્ટિન્યુ આ રીતે આપણે પોષણ એને પૂરું પાડીશું તો આપણે કેમિકલ ખાતરો બેફામ લોકો વાપરે છે એ આપણે જરૂરિયાત રહેતી નથી। તો આ રીતે ઓર્ગેનિક તરીકે જો આપણે પાક પકવવામાં આવે, છાણિયું ખાતર છે, પોલ્ટ્રી મેન્યોર છે, લીલો પડવાશ છે, દિવેલી ખોર, લીંબોરી ખોર, આ રીતે જે તૈયાર દ્રાવણો કરેલા જીવામૃત, તો આ રીતે ખાતરો તૈયાર કરીને જો જમીનમાં આપવામાં આવશે તો આપણી ક્વોલિટીવાળું આપણને ઉત્પાદન મળશે અને એક્સપોર્ટ ક્વોલિટી ઉત્પાદન આપણને મળશે। પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવાની માંગ, લોકડાઉનમાં રાહત આપવાની આ માંગ કરવામાં આવી છે। એએમસીની ખાલી બંધ જોગવાઈ મુજબ રાહતની માંગ પછાત વર્ગ સેવા સમિતિની માંગ છે। ધંધા રોજગાર ચાલતા નથી, ઓફિસો પણ ચાલુ નથી અને કોઈ ચક્કર ચાલતું નથી એટલે પ્રોપર્ટી ટેક્સ લેવાનો કોઈ મતલબ નથી। અને વેપારીઓ અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો બધા કે નાના અને મોટા વેપાર ઉદ્યોગવાળા જે લોકો છે એ લોકો અત્યારે ખૂબ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે। તો એટલીસ્ટ ગુજરાત સરકારે ભૂતકાળમાં પણ અમે આ બાબતે લેખિતમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ રજૂઆત કરી છે અને ફરીથી પણ હું આપના માધ્યમથી કહેવા માગુ છું ગુજરાત સરકારને, મ્યુનિસિપલ કોર્પોરેશન અને તમામ નગરપાલિકાઓને વિનંતી કરું છું કે આ ટેક્સ વેવ ઓફ કરો। તો તીડનો પ્રકોપ રાજસ્થાનમાં હોવાના સમાચાર છે। સરહદી વિસ્તારોમાં તીડે ફરી એક વખત આક્રમણ કર્યું છે। પાકિસ્તાન તરફથી આવ્યા છે આ તીડ, ગુજરાતમાં પણ છે તીડનું સંકટ। ગુજરાતના અનેક ગામમાં તીડે આક્રમણ કર્યું છે। આ તીડના આક્રમણથી ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। સાઉથ આફ્રિકાના અનેક દેશોમાં તીડના આક્રમણના કારણે લોકો ભૂખમરાનો શિકાર થયા છે।